નમસ્કાર મિત્રો આજે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પાઠ્યપુસ્તક આધારિત અને જીસીઆરટી મુજબ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો મિત્રો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને મિત્રો આ પ્રશ્નો રહ્યા જે નવી સિસ્ટમ એટલે કે જે પરીક્ષા પદ્ધતિમાં ચેન્જ થયો છે તે આધારિત મિત્રો પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને મિત્રો આજે વિધાનવાળા પ્રશ્નો થોડાક ઓછા છે કારણ કે ઘણા ખરા વિધાનવાળા પ્રશ્નો તમને આગળના વિડીયોમાં જોવા મળ્યા છે તો મિત્રો આજે ખૂબ જ સારા પ્રશ્નો કાઢવામાં આવ્યા છે અને જીસીઆરટી મુજબ પ્રશ્નો કાઢવામાં આવ્યા છે તો મિત્રો ખૂબ જ વિડીયો તમને ઉપયોગી બની રહેશે મિત્રો તો વિડીયો સંપૂર્ણ જોવાનું ભૂલતા નહીં અને વિડીયો સંપૂર્ણ જોઈને તમે તમારી કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો કે કેવો વિડીયો તમને લાગ્યો તો ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર એક કયા શહેરની પડતીના કારણે યુરોપને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી તમારે મિત્રો એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન ખાસ યાદ રહેજો સી ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર બે વેસ્ટ ઇન્ડિઝ કયા મહાસાગરને કિનારે આવેલું છે મિત્રો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે મિત્રો વેસ્ટ ઇન્ડિઝ કયા મહાસાગરની કિનારે આવેલું છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલું છે ખાસ જે પણ મિત્રોને જવાબ આવડતા હોય તમને એમ લાગતો હોય કે ના મને પ્રશ્નનો જવાબ આવડે છે તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને પોતાનો આન્સર તમે જણાવી શકો છો તો તમને ખબર પડે કે તમને પ્રશ્નનો જવાબ આવડશે કે નહીં આવડતા તેનો ખ્યાલ આવે પ્રશ્ન નંબર ચાર લેનિન દ્વારા તેના લોકોને નીચેનામાંથી કયું સ્લોગન અપાયું હતું મોસ્ટ એપ્લિકેશન બી ઓપ્શન બ્રેડ બ્રેડ લેન્ડ એન્ડ એન્ડ પીસ પીસ ખાસ યાદ રાખજો જે સ્લોગન આપવામાં આવ્યું હતું મિત્રો લેનિન દ્વારા ખાસ યાદ રાખજો ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન મિત્રો આવા પ્રશ્નો રહ્યા તમને ક્યાંય વધારે ભાગ્યે જોવા નહીં મળે મિત્રો મોસ્ટ મોસ્ટિક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે મિત્રો તો તમે ખૂબ જ આવનારી તમને ઉપયોગી બનશે તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોઈ લઈએ કારણ કે તમને ખૂબ જ ખૂબ જ ઉપયોગી બનશે આ વિડીયો આવનારી એક્ઝામમાં પ્રશ્ન નંબર ચાર ડાયમંડ સિટી સુરત હીરા ઉદ્યોગના નીચેનામાંથી કયા શહેરને ખરા ખરીની હરીફાઈ પૂરી પાડે છે મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન તો તમે ચાર ઓપ્શનમાંથી સિલેક્ટ કરી શકો છો તો જવાબ આવશે બી ઓપ્શન એન્ડ વર્ક ખાસ યાદ રાખજો બી ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર પાંચ વડોદરા જિલ્લામાં આવેલા આંબા ડુંગરમાંથી કયું ખનીજ મળે છે તો જવાબ આવશે બી ઓપ્શન ફ્લોરસપાર મિત્રો વડોદરા જિલ્લો પણ આવે અને સોટા ઉદયપુર પણ તમે સિલેક્ટ કરી શકો છો तो बी ऑप्शन प्रश्न नंबर 6 संसदमा गुजरात राज्यनी केटली बैठको निश्चित करवाना आयसे तुम मित्रों जवाब જણاي શકો છો મિત્રો प्रश्न नंबर 7 वीरपूर नीचेना पेकी કેસન સાથે સંકળાયેલું મોટું તીર્થ સ્થળ છે તો જવાબ છે બી ઓપ્શન જલારામ બાપા ખાસ યાદ રાખજો રાજકોટમાં આવેલું છે મિત્રો જલારામ બાપા સાથે જોડાયેલું સ્થળ છે પ્રશ્ન નંબર આઠ સિદ્ધરાજ જયસિંહ નિર્મિત શસ્ત્રલિંગ તળાવ એટલે કે શસ્ત્રલિંગ સરોવર કયા સ્થળે આવેલું છે તો જવાબ આવશે ડી ઓપ્શન પાટણમાં આવેલું છે ખાસ યાદ રાખજો શસ્ત્રલિંગ સરોવર પાટણ ખાતે આવેલું છે પ્રશ્ન નંબર નવ ઉદવાડા કયા ધર્મનું તીર્થસ્થાન છે તો જવાબ આવશે સી ઓપ્શન પારસીઓનું ખાસ યાદ રાખજો પારસીઓનું ઉદવાડા તીર્થસ્થાન છે ખાસ મોસ્ટ એમ્પ્યુકેશન પ્રશ્ન નંબર દસ ઓગણીસમી ઓક્ટોમ્બર ઓગણીસોની ઓગણીસનો દિવસ ભારતના ઇતિહાસમાં સી રીતે જાણીતો છે ખૂબ જ મોસ્ટ એમ્બી ક્વેશન આ પ્રશ્નનો જવાબ જે પણ મિત્રોને જવાબ આવડતો હોય કે કોમેન્ટ બોક્સમાં જઈને પોતાનો આન્સર જણાવી શકે છે કારણ કે ઓગણીસમી ઓક્ટોમ્બર ઓગણીસોની ઓગણીસનો દિવસ ખૂબ જ મહત્ત્વનો રહ્યો હતો કારણ કે ખૂબ જ જે કે કહેશે ને કે આંદોલન એટલે કે બી ઓપ્શન ખિલાફત દિવસ તરીકે ખાસ યાદ રાખજો બી ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર બાર વસ્તીની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટું લોકશાહી તંત્ર કયું તો જવાબ આવશે બી ઓપ્શન ભારત ખાસ યાદ રાખજો ભારત આવશે અને મિત્રો અત્યારે હાલમાં વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ તરીકે કયો જવાબ આવશે તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને જણાવી શકો છો અને મિત્રો વસ્તીમાં વિશ્વમાં સૌથી વધારે પહેલા ક્રમે કયો દેશ અને બીજા ક્રમે કયો દેશ તે જણાવવાનું છે હાલમાં ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર તેર કોઈ વ્યક્તિને હાઈકોર્ટના જજ બનવા માટેની એક લાયકાત તેણે નીચેની કોટમાં કેટલા વર્ષ કામ કર્યું હોવું જોઈએ તો જવાબ આવશે દસ વર્ષ ખાસ યાદ રાખજો બી ઓપ્શન જવાબ આવશે દસ વર્ષ પ્રશ્ન નંબર ચૌદ ત્રણેતનનો મેળો કયા ભગવાનનું સ્થાનક છે ખાસ યાદ રાખજો ત્રણતનનો મેળો તો જવાબ આવશે સી ડી ઓપ્શન શિવનું ખાસ યાદ રાખજો શિવ प्रश्न नंबर पंदर गुजराती भाषा जागृत चौकीदार नीचे मे कौन से खास याद रखो जागृत चौकीदार पूछवा से तो जवाब आशे सी ऑप्शन राव दिवेटिया खास याद रखो राव दिवेटिया जवाब आश प्रश्न नंबर सोल हुक्ता सूर्य प्रदेश तरीके गुजरात क्यों जिल्लो से તો જવાબ આવશે બી ઓપ્શન દાહોદ ખાસ મોસ્ટ મોસ્ટિકેશન છે ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે તો જવાબ આવશે દાહોદ પ્રશ્ન સત્તર નીચેના માંથી કયું શહેર સુડી અને સરીસપ્પાના ઉદ્યોગ માટે જાણીતું છે તો જવાબ આવશે પ્રશ્ન નંબર સત્તરમાં એ ઓપ્શન ખાસ અંજાર મોસ્ટ મોસ્ટિકેશન પ્રશ્ન નંબર અઢાર પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે મોસ્ટ છે આ પ્રશ્નમાં ઘણા ખરા મિત્રો ભૂલ કરી શકે છે મિત્રો તો જવાબ આવશે સી ઓપ્શન કારતક સુદ એકમ ખાસ યાદ રાખજો કારતક સુદ એકમ આવશે નહીં ક્ષેત્ર સુદ એકમ ખાસ યાદ રાખજો મિત્રો પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતમાં કયા સ્થળે બારસો વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે મિત્રો મિત્રો મોસ્ટ ટાઈમ છે તો ડી ઓપ્શન ઉદવાડા કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો તો જવાબ આવશે ડી ઓપ્શન જહાંગીરના ખાસ યાદ રાખજો જહાંગીરના પ્રશ્ન નંબર એકવીસ ભાગીરથી અને અલકનંદા એ બે નદીઓ એકબીજાને કયા સ્થળે મળે છે ખાસ યાદ રાખજો તો જવાબ મિત્રો બી ઓપ્શન દેવપ્રયાગ નજીક મળે છે પ્રશ્ન નંબર ખાખરાના પાંદડામાંથી નીચેનામાંથી કઈ વસ્તુઓ બને છે તો જવાબ આવશે એ ઓપ્શન પતરાળા પડિયા ખાસ મોસ્ટ એપ્યુકેશન છે પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેનામાંથી કયો સોળ ઊંચા લોહીના દબાણના રોગની ઔષધિ બનાવવા માટે વપરાય છે તો જવાબ આવશે ડી ઓપ્શન સર્પગંધા ખાસ યાદ રાખજો સર્પગંધા જવાબ આવશે પ્રશ્ન નંબર ચોવીસ એક સિંગડાના ગેન્ડા માટે નીચેનામાંથી કયો નેશનલ પાર્ક જાણીતો છે તો જવાબ આવશે ડી ઓપ્શન કાજીરંગા ખાસ યાદ રાખજો મિત્રો કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં રાજ્યમાં આવેલો છે તે તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને પોતાનો આન્સર જણાવી શકો છો પ્રશ્ન નંબર પચીસ ગુજરાતનું મોટું શહેર નીચેનામાંથી કયું છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન અમદાવાદ ખાસ યાદ રજો અમદાવાદ જવાબ આવશે પ્રશ્ન નંબર છવ્વીસ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર નીચેનામાંથી કયું છે તો જવાબ આવશે બી ઓપ્શન વુલર ખાસ યાદ રજો વુલ્લર આવશે પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેનામાંથી ભારતના કયા શહેરમાં સોમાછાની જગ્યાએ શિયાળામાં વધુ વરસાદ પડે છે મોસ્ટ એમ્પ્યુકેશન છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ખાસ યાદ રજો તમિલનાડુ ખાસ યાદ તામિલનાડુ જવાબ આવશે પ્રશ્ન નંબર 28 કોના નેતૃત્વ હેઠળ ગુજરાત જુનાગઢ રાજ્ય પર કબજો મેળવી શકાયો તો જવાબ ડી ઓપ્શન શામળદાસ ગાંધી ડી ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર ઓગણત્રીસ હૈદરાબાદ રાજ્યને ભારત દેશમાં ભેળવી રાખવા માટે સરદાર પટેલના નેતૃત્વ નીચે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી तो जवाब ऑप्शन खास याद रखो कमा मुंशी प्रश्न नंबर प्रश्न नंबर नवंबर 2000 बेहजार मध्य प्रदेश में थी क्या एक नवा राज्य रचना थी तो जवाब ऑप्शन उत्तराखंड खास याद रखो प्रश्न नंबर एकत्र भारत में सुशासन दिवस તરીકે કયો દિવસ ઉજવાય છે તો જવાબ આવશે સી ઓપ્શન પચીસ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર બત્રીસ સર્વોચ્ચ ન્યાયાધીશ સિવાય સુપ્રીમ કોર્ટમાં અન્ય કેટલા ન્યાયાધીશ હોય છે તો જવાબ આવશે બી ઓપ્શન ખાસ યાદ રાખજો પચીસ હોય છે અને અત્યારે મિત્રો હાલમાં ગણવામાં આવી તો કેટલા છે તે તમે મિત્રો જણાવી શકો છો

કોઈ ન્યાયાધીશને પોતાના હોદ્દા પરથી દૂર કરી શકે છે તો જવાબ આવશે સી ઓપ્શન ખાસ બે તૃત્યાંશ પ્રશ્ન નંબર ચોત્રીસ ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ બંચીલાલ વર્મા કયા ઉપનામથી ઓળખાય છે તો જવાબ આવશે બી ઓપ્શન ચકોર પ્રશ્ન નંબર પાંત્રીસ સસ્તુ સાહિત્યના સ્થાપક નીચેનામાંથી કોણ તો જવાબ આવશે સી ઓપ્શન ભિક્ષુ અખંડાનંદ પ્રશ્ન નંબર છત્રીસ બાપુના પારણા એ સંગ્રહ ગાંધીજી કાવ્ય વિષયક કાવ્યોનો છે તે કોણે લખ્યું તો જવાબ આવશે એ ઓપ્શન જ મેઘાણી પ્રશ્ન નંબર સાડત્રીસ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે ડી ઓપ્શન આણંદ ખાતે આવેલું છે પ્રશ્ન નંબર આડત્રીસ ભારત પાકિસ્તાનના ભાગલા દરમિયાન પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલાઓના પુનઃ વસવાટ માટે ગુજરાતમાં કયું નગર વસાવવામાં આવ્યું હતું મોસ્ટ ટાઈમ છે મિત્રો જે પણ મિત્રોને જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સમાં જઈને જણાવી શકે છે તો જવાબ આવશે બી ઓપ્શન ગાંધીધામ ખાસ યાદ રાખજો ગાંધીધામ વસાવવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર ઓગણચાલીસ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોક ભારતીય સણોસરા સંસ્થા

બંધાવ્યું હતું તો જવાબ આવશે સી ઓપ્શન ચંદ્રગુપ્ત પ્રશ્ન નંબર બેતાલીસ દાંડીકુશ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડી કુશના નેતૃત્વની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી તો જવાબ આવશે સી ઓપ્શન અબ્બાસ તૈયજીને સોંપી હતી ખાસ યાદ રાખજો અહીંયા અબ્બાસ તૈયજી પ્રશ્ન નંબર તેતાલીસ જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ પ્રાચીન કાળમાં ગુજરાતમાં કયા ધર્મનો પ્રભાવ હોવાનું દર્શાવે છે ખાસ મિત્રો મોસ્ટ એમ્પ્યુકેશન છે તો જવાબ આવશે પ્રશ્ન નંબર તેતાલીસમાં સી ઓપ્શન બૌદ્ધ ખાસ યાદ રાખજો બી સી ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર ચુમ્માલીસ નીચેનામાંથી કોનો ઘર્ષણ ઓછું કરવા માટે ઉપયોગ થતો નથી તો જવાબ આવશે સી ઓપ્શન ગુંદર ખાસ મોસ્ટ એમ્પ્યુકેશન ગુંદર પ્રશ્ન નંબર પિસ્તાલીસ સ્વાઇન ફ્લુ નીચેનામાંથી કયા વાયરસને કારણે થાય છે તો જવાબ આવશે એ ઓપ્શન એચ વન એન વન મોસ્ટી ક્વેશન છે સ્વાઇન ફ્લુ એચ વન એન વન પ્રશ્ન નંબર છેતાલીસ એડ્સના કારણે દર્દીને નીચેનામાંથી શું થાય તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન લાંબા એટલે કે ઉપરના બધા જ લાંબા સમય સુધી તાવની અસર રહે વજન ઘટે અને ન્યુમેનિયા થાય એટલે કે જવાબ આવશે ડી ઓપ્શન પ્રશ્ન નંબર સુડતાલીસ નીચેનામાંથી કયો રોગ ચેપી નથી ખાસ મિત્રો ચેપી રોગ નથી તો પ્રશ્ન નંબર સુડતાલીસમાં જવાબ આવશે ડી ઓપ્શન અર્થરાઈટીસ જે ચેપી રોગ નથી પ્રશ્ન નંબર અડતાલીસ હાડકામાં તિરાડ પડી હોય તો કયા કિરણોના ઉપયોગથી જાણી શકાય મિત્રો મોસ્ટ એમ ક્વેશ્ચન છે જો હાડકામાં તિરાડ પડી હોય તો કયા કિરણો વડે જાણી શકાય છે તો જવાબ આવશે એ ઓપ્શન એક્સ રે દ્વારા જાણી શકાય છે પ્રશ્ન નંબર ઓગણપચાસ હાઇડ્રોજન અણુમાં કેટલા ઇલેક્ટ્રોનની હાજરી હોય છે તો જવાબ આવશે મિત્રો એક પ્રશ્ન નંબર પચાસ પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ પર્વત પર કયા માતાજીનું સ્થાનક છે ખાસ યાદ રાખજો આ પ્રશ્ન ઘણા ખરા મિત્રોને આવડતો હશે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન મહાકાળી માતાજીનું સ્થાન છે મિત્રો જો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રોને વધારે વધારે શેર કરો જય હિન્દ મિત્રો